નમસ્કાર, હું છું અસમુખ અને આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ. સમાચારની શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી. કોંગ્રેસના વડિયાની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં, દિવાલોમાં ઠેર ઠેર તિરાડો, તો બાળકો ભયના ઓથાર હેઠળ કરી રહ્યા છે અભ્યાસ. દારૂની પ્રવૃત્તિ આચરનાર ઇસમો સામે બનાસકાંઠા પોલીસનો સપાટો, દારૂ સહિત 16.30 લાખનો મુદ્દા માલ જપ્ત. ડીસાની ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાં ઓરી અને રૂબેલા રસીકરણ અંગે યોજાઈ વાલી મીટિંગ, વાલીઓ અને ઓરી અને રૂબેલા રસીકરણ વિશે કરાયા માહિતગાર. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. સૌપ્રથમ વાત કરીએ તો ડીસા સ્થિત ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાં ઓરી અને રૂબેલા રસીકરણ અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ખાસ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ખાસ કરીને હાલ સમગ્ર દેશમાં ઓરી અને રૂબેલા રસીકરણ અંગે જે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે તે અંગે વાલીઓને જાગૃત કરાયા. સાથે પોતાના 9 માસથી 15 વર્ષ સુધીના બાળકોની આ રસી પીવડાવવા અંગે પણ જણાવવામાં આવ્યું. આગામી 16 જુલાઈથી 9 માસથી 15 વર્ષ સુધીના તમામ બાળકોને ઓરી રૂબેલા નાબૂદી માટે રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે. ભારત સરકારની ગાઈડલાઇન મુજબ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત MRની રસી આપવાનો પ્રારંભ શાળાઓ તથા આઉટરીચ ક્ષેત્રોમાં કરવામાં આવશે. કોઈપણ બાળક વેક્સિનેશનથી વંચિત ના રહી જાય માટે વાલીઓની જાગૃતતા લાવવાની બાબત ઉપર ખાસ ભાર મુકાયો. ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 534 બાળકોની આ રસી હેઠળ આવરી લેવાનું લક્ષ્યાંક છે. આ બેઠકમાં આરોગ્ય વિભાગના 44 અધિકારીઓ તેમજ ઉપસ્થિત ગણી રસીકરણના મહત્વ વિશે તેમજ શોર્ટ ફિલ્મ દ્વારા વાલીઓને અવગત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનમાં આપના સગાવાલા, દોસ્ત, ઘર, પડોશ કે ફળિયામાં 9 માસથી 15 વર્ષ સુધીના તમામ બાળકોને તેમની નજીકની શાળા, આંગણવાડી, શહેરી આરોગ્ય કેન્દ્ર, CSC કે PSC, સરકારી દવાખાનાઓ ખાતે ઓરી અને રૂબેલાની રસી મુકાવી રસીકરણ અવશ્ય કરાવી. આ રસી એટલા માટે આપવામાં આવે છે કે જેથી આપણી આવનારી પેઢીમાંથી આ બંને રોગો પોલિયો રોગની જેમ હંમેશ માટે નાબૂદ કરી શકાય. ભારત દેશના કુલ 15 રાજ્યોમાં આ MRI કેમ્પેઇન પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. ગુજરાત રાજ્યનો ક્રમ 16મો નંબર પર છે. ઇન્દિરાનગર દુર્યાપુર પ્રાથમિક શાળામાં ઓરી અને રૂબેલા વિશેની તમામ વાલીઓને સમજ આપવામાં આવી અને આ પ્રસંગે ઇન્દિરાનગર દુર્યાપુરના તમામ વાલીઓ ઉપસ્થિત રહ્યા અને શાળા આરોગ્ય દ્વારા આવેલ ડૉક્ટર સાહેબ તથા અધિકારી દ્વારા ઓરી અને રૂબેલાના ફાયદા વિશે તમામ વાલીઓને સમજાવવામાં આવ્યું અને તમામ બાળકોને 9 માસથી 15 વર્ષ સુધીના તમામ બાળકો આ રસીનો લાભ લે તે માટે તમામ વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકામાં આજે સામાન્ય સભાની બેઠક મળી હતી, પરંતુ આ બેઠકમાં પ્રથમ ગાય જ મક્ષિકાજી એવો ઘાટ સર્જાયો. કારણ કે કારોબારી અધ્યક્ષને બેઠકમાં બેસવાના મામલે હંગામો મચ્યો. સભ્યો એકબીજા સામે ઉંસાતુસી કરવા લાગતા મામલો ગરમાયો હતો. મામલો વધુ ઉગ્ર બને તે પહેલાં પોલીસ નગરપાલિકા ખાતે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. આમ તો સામાન્ય રીતે નગરપાલિકામાં સામાન્ય સભાની બેઠકો હોય ત્યારે શહેરી અને પ્રજાના પ્રશ્નો તેમજ વિકાસની ચર્ચા કરવામાં આવે છે, પરંતુ રાધનપુર નગરપાલિકામાં તો જાણે સત્તાધારી અને વિપક્ષ વચ્ચે સંકલનનો અભાવ હોય તેવું આ બેઠકમાં સામે આવ્યું હતું. બનાસકાંઠા સહિત રાજ્યમાં હાલ દારૂનો દૂષણનો મુદ્દો ભારે ચર્ચામાં છે, ત્યારે બનાસકાંઠામાં દારૂની બધી નિસ્ત નાબૂદ થાય તે માટે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો જિલ્લા SP આદેશ કર્યો છે, જેમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાંથી અલગ અલગ 100 ટીમો બનાવી દારૂની બધી સાથે સંકળાયેલા ઇસમો ઉપર રેડ કરવામાં આવી હતી. સતત 3જા દિવસે પોલીસે 98 કેસો શોધી કાઢ્યા હતા, જેમાં 98 ઇસમો વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી 42 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને નાસ્તા પડતા 59 આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. આમ પોલીસે 16.30 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.
મહેસાણા જિલ્લાના આંબલિયાસણ નજીકમાં આવેલ ધોળાસણ ગામે સરસ્વતી પ્રગતિ મહિલા મંડળને સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા ભવન નિર્માણ કરવા માટે જમીન ફાળવવામાં આવી છે. ગ્રામ ઉદ્યોગ વિકાસ કેન્દ્રના ભવનનું આજે મહેસાણા જિલ્લા કલેક્ટર HK પટેલ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું. સાથે જ તે સ્થળે વૃક્ષારોપણ કરી ઉપસ્થિત લોકોને પર્યાવરણ જાગૃતિનો પણ સંદેશ અપાયો. આ પ્રસંગે મહિલા મંડળના અધ્યક્ષ સરોજબેન પટેલ, સરપંચ કનુજી ઠાકોર સહિત ગ્રામજનો વગેરે હાજર રહ્યા હતા. પર્યાવરણ બચાવો અને જાળવણીને લઈ હવે ન્યાયાધીશો પણ સતર્કતા દાખવી રહ્યા છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં રાજ્યની દરેક ન્યાય સંકુલ અને ન્યાયાધીશ નિવાસ સંકુલમાં વૃક્ષારોપણ કરવાના નામદાર હાઈકોર્ટના નિર્દેશ અનુસાર છોટાઉદેપુર ખાતેની જિલ્લા ન્યાયાલય સંકુલ અને નવનિર્મિત ન્યાયાધીશ નિવાસ સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વન વિના જીવન શક્ય નથી ત્યારે આજે મનુષ્ય પોતાની જરૂરિયાતો સંતોષવા વન એટલે કે જંગલોનું જાણે અજાણે નિકંદન કરી રહ્યો છે, જેના પરિણામે પર્યાવરણને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે. ત્યારે જંગલો એટલે કે વૃક્ષો હોય તો વરસાદ આવે ત્યારે વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો અને વૃક્ષો વાવો, વરસાદ લાવોનો હેતુ સિદ્ધ કરવા રાજ્યની હાઈકોર્ટ દ્વારા તમામ ન્યાયાલય સંકુલો અને તમામ ન્યાયાધીશ સંકુલોમાં વરસાદના આગમન ટાણે એટલે કે જુલાઈના પ્રથમ સપ્તાહમાં વૃક્ષારોપણ કરવાના નિર્દેશ કરાયા હતા, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ન્યાયાધીશ KS પટેલ સહિત તમામ કોર્ટના ન્યાયાધીશો અને વકીલોએ વન વિભાગના સંયુક્તી કોર્ટ સંકુલ તેમજ જિલ્લા ન્યાયાધીશના નવનિર્મિત નિવાસ સંકુલમાં પ્રવેશ કરતા પૂર્વે સંકુલમાં વૃક્ષારોપણ કર્યું હતું. નામદાર ગુજરાત હાઈકોર્ટે જુલાઈના પ્રથમ વીકમાં તમામ ડિસ્ટ્રિક્ટ કોર્ટોના કમ્પાઉન્ડમાં તેમજ જજીસ ક્વાર્ટરના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવા માટેનો આદેશ કરેલો, એના અનુસંધાનમાં આજરોજ ડિસ્ટ્રિક્ટ કોર્ટના કમ્પાઉન્ડમાં અમે વૃક્ષારોપણ કરેલું છે. તે બાદ અમારો અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં નવો ડિસ્ટ્રિક્ટ જજનો બંગલો બનેલો છે, એ બંગલામાં પણ આજરોજ અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજેલો છે. આજરોજ આ છોટાઉદેપુર બાર એસોસિએશનના તમામ એડવોકેટ, પ્રેસિડેન્ટ, તમામ વકીલો, તમામ સરકારી વકીલો તેમજ સ્ટાફ, તમામે તેમજ જંગલ ખાતાના સહયોગથી ફોરેસ્ટ ઓફિસર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તમામની ઉપસ્થિતિમાં, તમામની હાજરીમાં આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ અમે યોજેલો છે. સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો અમીરગઢ તાલુકાના ડાભેલા ગામમાં શરીરના વિવિધ અંગોના દુખાવાનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાઈ ગયો, જેમાં 200 જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. ગામના ધરમસિંહ તેમજ આલમસિંહના સહયોગથી ડૉક્ટર હિતેશ વોરા ઘૂંટણ, કમર, મણકા, ગાદી સહિત શરીરના વિવિધ રોગોથી પીડાતા દર્દીઓને સારવાર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ડાભેલા ગામમાં પ્રથમવાર નિદાન કેમ્પનું આયોજન થયું હતું અને લોકોએ તેનો લાભ લઈ સારવાર પણ મેળવી હતી. નોંધપાત્ર બાબત તો એ છે કે ડૉક્ટર હિતેશભાઈ દ્વારા અમીરગઢના ટ્રાઇબલ વિસ્તારમાં આવા નવા નિદાન કેમ્પનું આયોજન કરીને લોકોને મેડિકલ સેવાનો લાભ અપાય છે. કેમ્પ કરવાનો, સેવા આપવાનો લોકોને મોકો મળ્યો. આજે અમે ગામમાં 150 થી 200 એવા પેશન્ટ જોવા મળ્યા છે, જેમાં કમર દર્દથી લઈને ઘૂંટણના ઘસારા, છાપાની તકલીફવાળા સારા એવા પેશન્ટો હતા જેમને સેવા મળી છે. આ કેમ્પ આજની તારીખમાં ફ્રી નિદાન કેમ્પ હતો, જેમને ફ્રીમાં દવાઓ બી મળેલી છે અને કેમ્પ સારો એવો રહ્યો, લોકોને ખૂબ આનંદ થયો. ડીસાના થેરવાડા સ્થિત નાલંદા વિદ્યાલયની 12મી વર્ષગાંઠ નિમિત્તે શાળાના વર્ગોનો સુશોભન કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં દરેક વર્ગના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો અને પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખેલવી. શાળાના પ્રાંગણમાં સુંદર રંગોળી ઉપરાંત વર્ગોનું પણ બાળકોએ સુશોભન કર્યું હતું. શાળાના શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરી તેમનો ઉત્સાહ વધાર્યો. બાદમાં શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકો દરેક વર્ગોનું મૂલ્યાંકન કરી સુંદર રીતે સુશોભન થયેલા વર્ગોને નંબર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. બનાસકાંઠામાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે આજે બપોરે થરાદ RTO 3 રસ્તા પાસે અકસ્માત સર્જાયો. રોંગ સાઈડમાં આવી રહેલ ટ્રકના ચાલકે અચાનક જ ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી સામેથી આવતી બોલેરો ગાડીને ટક્કર મારી અકસ્માત કર્યો. આ બનાવને પગલે ઘટના સ્થળે લોકો એકત્ર થઈ ગયા હતા, જો કે સદનસીબે જાનહાની ટળી હતી. ત્યારે શહેરમાં ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરતા આવા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કેમ કોઈ પગલાં ભરાતા નથી, જેના કારણે આવા વાહન ચાલકોને મોકળું મેદાન મળી જાય છે અને અવારનવાર નાના મોટા અકસ્માતના બનાવો સામે આવે છે.
વધુ સમાચાર જોઈએ તે પહેલાં લઈએ બ્રેક. પત્રકારિતાનો માત્ર એક જ ઉદ્દેશ અને તે છે સત્ય. સત્યની સાથે નિર્ભય ઉભા રહે તે જ પત્રકારત્વ છે. સત્યનો પક્ષ લઈશું ત્યારે સાચી તસવીર સામે આવશે. માત્ર અંદાજો નહીં લગાવી ઘટના સ્થળેથી નિખારીશું સત્ય. હવે શરૂ થશે પત્રકારત્વની નવી પહેલ. હવે સમાજને મળશે નવી રાહ. અમે બનીશું આપની તાકાત જેથી બદલે આ સમાજ. માર્ગ અકસ્માતની ઘટનામાં પીડિતને કેવી રીતે મદદ કરીશું, કેવી રીતે હોસ્પિટલ લઈ જઈશું, એમ્બ્યુલન્સ ક્યારે ઘટના સ્થળે પહોંચશે, આવી ચિંતામાંથી મુક્તિ મેળવો 108 મોબાઈલ એપ ડાઉનલોડ કરો. કોલ કરનારનું ચોક્કસ સ્થળ, આવી રહેલી એમ્બ્યુલન્સની મોબાઈલ સ્ક્રીન પર લાઈવ માહિતી, ઘટના સ્થળની નજીકની હોસ્પિટલ અને બ્લડ બેંકની જાણકારી, હોસ્પિટલને આવતા દર્દીની આગોતરી માહિતી, આવી તમામ સુવિધાથી સુસજ્જ છે 108ની અદ્યતન મોબાઈલ એપ. આવો જીવન અને સમયનું સાચું મૂલ્ય સમજીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા જનહિતાર્થે. સગર્ભા મહિલાની તબિયત અચાનકથી બગડી છે, તેને કેવી રીતે હોસ્પિટલ લઈ જઈશું, એમ્બ્યુલન્સ ક્યારે આવશે, હોસ્પિટલ પહોંચતા પહેલા પ્રસૂતિનો સમય આવી ગયો તો, આવી ચિંતામાંથી મુક્તિ મેળવો 108 મોબાઈલ એપ ડાઉનલોડ કરો. કોલ કરનારું ચોક્કસ સ્થળ, આવી રહેલી એમ્બ્યુલન્સની મોબાઈલ સ્ક્રીન પર લાઈવ માહિતી, એમ્બ્યુલન્સમાં સારવાર આપી ડિજિટલ પેશન્ટ કેર રેકોર્ડની તૈયારી, હોસ્પિટલને આવતા દર્દીની આગોતરી માહિતી, આવી તમામ સુવિધાથી સુસજ્જ છે 108ની અદ્યતન મોબાઈલ એપ. આવો જીવન અને સમયનું સાચું મૂલ્ય સમજીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા જનહિતાર્થે. વેલકમ ટુ બેક. એક તરફ રાજ્ય સરકાર શિક્ષણની બાબત ઉપર ભાર મૂકે છે અને સૌ ભણે સૌ ગણેનો નારો આપે છે, સાથે જ દર વર્ષે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા મહોત્સવ પાછળ આ સરકાર કરોડો રૂપિયાનું આંધણ કરે છે. પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે બનાસકાંઠાના અંતરિયાળ ગામોની સરકારી પ્રાથમિક શાળાઓ આજે પણ સારી સુવિધાઓથી વંચિત છે. શાળાના જર્જરિત ઓરડાઓ વચ્ચે બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જી હા, આ વાત થઈ રહી છે કાંગ્રેસ તાલુકાના વાડિયા ગામની પ્રાથમિક શાળાની. અહીં છેલ્લા 3 વર્ષથી શાળાના વર્ગખંડ જર્જરિત હાલતમાં છે. નવા રૂમો બનાવવા માટે શાળા દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને અનેકવાર લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી. ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જુએ છે? કેમ તંત્ર શાળાના જર્જરિત ઓરડાનું નવીનીકરણ કરવામાં રસ દાખવતું નથી? શું બાળકોના ભવિષ્યને તંત્રની કોઈ જ ફિકર નથી? તેવા અનેક સવાલો વચ્ચે શાળાના શિક્ષક જયરામભાઈ શું કહે છે, સાંભળીએ તેમના જ મુખે. લગભગ લેખિતમાં આજથી 3 વર્ષથી સતત વારંવાર રજૂઆતો કરીએ છીએ, વારંવાર લેખિતમાં અરજીઓ પણ આપીએ છીએ. અમારે ત્યાં અરજીઓ પણ પડેલી છે, અમે તે કેન્દ્રમાં આપી છે, તાલુકા કક્ષાએ આપી છે અને જિલ્લા કક્ષાએ DPO સાહેબ સુધી પણ અમે અરજીઓ આપેલી છે. 3 વર્ષથી સતત અરજી આપવા છતાં હજુ સુધી અમારા રૂમ મંજૂર થતા નથી. આમાં દગો રાખી અને જે આંતરિય વિસ્તાર છે તેને શેવાળોના વિસ્તારને પસાર રાખવામાં આવે છે, રૂમો મંજૂર કરતા નથી. એન્જિનિયરને પૂછવામાં આવે તો કહે છે કે ગ્રાન્ટ નથી, રૂમો મંજૂર નહીં થાય, તમે જે કરવું એ કરો. આવી વારંવાર અમે ફોન કરીએ તો આવું બોલીને અમને વારંવાર વખોડી કાઢવામાં આવે છે. અમે વારંવાર રજૂઆતો કરી દઈ છતાં પણ આ રૂમોનું કંઈ જ થતું નથી. તો છોકરા બહુ, અમારી રજીસ્ટર સંખ્યા 92 છે અને 92 છોકરા ભયની હાલતમાં અત્યારે વૃક્ષો બારે વૃક્ષો નીચે બેસાડીને પણ આવવા પડે છે. એક પણ રૂમ અમારે ત્યાં બેસે એવી નથી. અને જે અમારે વ્યવસ્થા કરી હતી વૈકલ્પિક વ્યવસ્થા, એ પણ અત્યારે ત્યાં બીજા રહેવા આવી ગયા છે, એટલે ત્યાં પણ વૈકલ્પિક વ્યવસ્થા પણ રહે તેવી નથી. તો અમે વિનંતી કરીએ છીએ કે હજુ પણ અમારે ત્યાં આ 92 સંખ્યા છે, 1-6 ધોરણ ચાલુ છે અને જલ્દી અમારા જો નવા રૂમો બને
તો આ છોકરાઓની એક જિંદગી સુધરી શકે છે. અને અત્યારે જે ભયના વથા હેઠળ જીવે છે, વાલીઓનું સતત દબાણ અમારા ઉપર વધતું રહે છે, એસએમસી સભ્યોનું દબાણ વધતું રહે છે કે તમે સાહેબો કંઈ કરતા નથી. તો અમે આ મીડિયાના માધ્યમ દ્વારા જણાવીએ છીએ કે આ ડીપીઓ સાહેબને અને ટીપીઓ સાહેબને જાણ થાય કે જલ્દી આ રૂમો નવા મંજૂર થાય અને આ છોકરાઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એનું સોલ્યુશન થાય. વર્ગખંડની હાલત જર્જરિત હોવાથી શાળાના બાળકો પણ અંદર બેસીને ભણવામાં ડરનો અહેસાસ કરી રહ્યા છે, કારણ કે જર્જરિત રૂમની છતમાંથી અવારનવાર પોપડા પડે છે. શાળાની આવી હાલત હોવાથી બાળકોને બહાર બેસીને ભણવાની નોબત આવી છે. જો નવી શાળા બનાવવામાં નહીં આવે તો બાળકોએ શાળાએ નહીં આવવાનો પણ નિર્ણય કર્યો છે. અને અમને ભણવા બીક લાગે છે, ઉપરથી ઢેકોડા પડે છે, અને નિશાળ સારી નહીં બનાવો તો અમે ભણવા નહીં આવો. મોટા મોટા કેવડે ઢેપો પડે છે, છોકરા બી છે ભણવા આવતા ચોમાસામાં અમને બીક લાગે છે. હું છઠ્ઠા ધોરણમાં ભણું છું, અમારી હાલ 3 વર્ષથી તૂટેલ છે, અમે બહાર બેવું પડે છે, અમારે તડકો લાગે છે, અમને ગરમી જેટલી લાગે છે, અમારે ભણવામાં તકલીફ ખૂબ પડે છે. વડિયા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 6 સુધીનો અભ્યાસક્રમ ચાલે છે, જેમાં 92 બાળકો વચ્ચે માત્ર 2 જ રૂમ છે, અને તે પણ છેલ્લા 3 વર્ષથી જર્જરિત હાલતમાં પડવાના વાંકે ઊભા છે. શાળાની આવી કપરી હાલત જોઈ બાળકોના વાલીઓ પણ પોતાના બાળકોને શાળામાં મોડવા માટે મોકલતા ભયનો અહેસાસ કરી રહ્યા છે. વળી આવી હાલતમાં ચોમાસાની વરસાદી સિઝન પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે ભારે વરસાદમાં શાળા જોખમી બને અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં શિક્ષણ વિભાગ જાગશે કે કેમ તે એક મોટો સવાલ છે. અને અમારે જે શાળાના રૂમો છે છેલ્લા 3 વર્ષથી એકદમ બિલકુલ હાલતમાં ખરાબ હાલતમાં છે, અને રૂમ પડી આવે તૈયારીમાં છે બરાબર. છેલ્લા 3 વર્ષથી છેલ્લા 3 વર્ષથી અમે રજૂઆત કરીએ આદિવાસી, પણ કોઈ આનું કાંઈ કાર્ય થયું નથી. અને હાલ ચોમાસુમાં આ ચોમાસું તો લગભગ આવશે એની પહેલા રૂમ પડી રહેશે, અને બાળકોને દેવા માટે ખરેખર ખૂબ આમ ખરાબ પરિસ્થિતિમાં બાળકો બેસી રહ્યા છે બરાબર. છોકરાને કંઈ પણ થશે તો અમે તો શિક્ષકોને કીધું છે કે તમારી જવાબદારી રહેશે બરાબર. પણ હવે અમારે એક સરકાર શ્રીને એક વિનંતી કરવી છે કે ખરેખર આ રૂમ આજ નહીં તો કાલે નહીં તો કાલે તો કાલે પણ આજની આજ આ રૂમનો સાબરકાંઠા જિલ્લામાં ને કે કોઈ ચાલે કોઈ રૂમ કોઈ ચાલે જ નહીં રૂમમાં. સાબરકાંઠા જિલ્લામાં મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણી આગામી 13 જુલાઈના રોજ તમામ તાલુકા મથકો પર યોજાનાર છે, જેમાં 18 બેઠકોની ચૂંટણી યોજાનાર હતી. તે પૈકી 13 સીટો બિનહરીફ થઈ અને અન્ય 5 સીટોની ચૂંટણી 13 જુલાઈના રોજ યોજાશે. નોંધનીય છે કે ગત ચૂંટણીમાં મહેશભાઈ પટેલ કે જે ચેરમેન છે તેમની જ પેનલની 13 જેટલી સીટો બિનહરીફ થઈ છે અને અન્ય 5 સીટોની ચૂંટણી યોજાશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કુલ 127 શાખા ધરાવતી સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકનું વાર્ષિક ટર્નઓવર 3100 કરોડનું છે અને જિલ્લાના ખેડૂતો માટેની આ સૌથી મોટી બેંક ગણાય છે. કુલ 18 સીટોમાંથી 13 સીટો બિનહરીફ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે અને આ તમામ ઉમેદવારો જૂની પેનલમાં એટલે કે મારી પેનલ સાથે જોડાયેલા અને મારી પેનલ અને મારા વહીવટ ઉપર વિશ્વાસ મૂકી જિલ્લાના ખેડૂતોએ વધારાની એક જવાબદારી રૂપે 5 વર્ષ માટે મને મેન્ડેટ આપ્યો છે. બાકી 5 સીટો પર ઇલેક્શન છે, બધા જ હરીફ ઉમેદવારો લાગણીથી જોડાયેલા છે, પણ લોકશાહીમાં દરેકની સેવા કરવાની ઈચ્છા હોય અને સીટ એક હોય એટલે ચૂંટણી પ્રક્રિયા થાય. પણ મને સંપૂર્ણ ભરોસો છે કે જે ઉમેદવાર મારી સાથે મારી લાગણીમાં જોડાયેલા છે એ તમામ 5 ઉમેદવારો જરૂર ચૂંટાઈ આવશે. અને આ જિલ્લાના ખેડૂત મિત્રોએ મારા છેલ્લા 3 વર્ષના વહીવટ ઉપર ભરોસો મૂકી અને ફરીથી મેન્ડેટ આપ્યો છે, સૌ ખેડૂત મિત્રોનો અને સભાસદ ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું.
समाचार पूर्ण करता पहला जो ये आज ना मुख्य समाचार पर एक नजर, रजा आपसो नमस्कार।